તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો અંદર આપણે જોવાના છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પેપર બરાબર જે આઈએમી પેપર તમારા માટે રહી રહી શકે છે પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર બાવીસ વેરાવળ સુત્રાપાડા તાલુકા માધ્યમિક શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું છે બરાબર કુલ એસી ગુણનું તો આ પેપરના જે છે એના સંપૂર્ણ પ્રશ્નો તમારે જાતે શોધવાના છે પેપર શરૂ કરતાં પહેલાં કહું કે જો તમે ચેનલ ઉપર નવા આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો તો આ જે છે પ્રશ્નો તમામ તમારે ખાતરી કરી મૂકવાના છે બરાબર અને શોધી લેવાના છે તો જેમણે પણ આ પેપર મૂક્યું છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જો તમે પણ તમારા જિલ્લાનું પેપર મૂકવા માંગતા હો તો વોટ્સએપ લિંક અથવા વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે જેના ઉપર તમે સારા ફોટો અથવા પીડીએફ મૂકી શકો છો તો ચાલો શરૂ કરીએ વિભાગે નીચે આપેલા પ્રશ્નોના ભાગ્યે મુજબ જવાબ આપો તો અહીંયા એક જોડકું આપેલું છે બરાબર વિડીયો ઉભો રાખી તમે જોઈ લેજો અથવા સ્ક્રીનશોટ પાડી અને તમે શોધી શકો છો પ્રત્યેકનો એક ગુણ રહેશે અને આના બે ગુણ છે

નવમુ છે અર્કાબર્દની રાસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ મુખ્ય છે દસમું છે મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ હોય છે તો આમાં જવાબો પણ આપેલા છે પણ તમારે સંપૂર્ણ ખાતરી કરીને શોધવાના બરાબર આ જવાબો સાચા ખોટા હોઈ શકે છે કારણ કે આ પેપર વિદ્યાર્થીઓ દ્વારા મોકલાયેલું છે એના પછી જે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો અગિયારમું છે કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વનો ગ્રંથ ગ્રંથ કયો છે બારમું છે સાંસ્કૃતિક વારસો એટલે શું તેરમું છે રાતી અથવા લાલ જમીનમાં શું ભળેલું હોય છે ચૌદમો પ્રશ્ન છે સાનો વધારો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે તો નાણાંનું અહીંયા જવાબ લખેલું છે પણ તમારે ખાતરી કરી લેવાની છે એના પછી આપેલું છે નીચે આપેલી ખાલી જગ્યામાં નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે પંદરમું છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખાલી જગ્યા વિજ્ઞાનનું કૃતિ છે સોળમું છે અઢાર ફૂટ ઊંચી ભગવાન ખાલી જગ્યાની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે સત્તરમું છે દિલ્હીમાં આવેલો કુતુબ મિનાર ખાલી જગ્યા સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે અને અઢારમુ ખાલી જગ્યા છે ભારતમાં મહિલા સશક્તિકરણ ખાલી જગ્યા વર્ષે ઉજવવા તરીકે ઉજવવામાં આવે છે છે નીચેનામાંથી ખાલી જગ્યા સમસ્યા વૈશ્વિક છે તો અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે જ્ઞાતિવાદ આતંકવાદ સંપ્રદાવાદ એના પછી પ્રશ્ન જોઈએ આપણે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે વીસમુ છે કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે અહીંયા જવાબ આપેલા છે પરંતુ તમારે ખાતરી કરી પછી જ લખવાનું છે જવાબ સાચા ખોટા હોઈ શકે છે કારણ કે આ પેપર વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલું છે એકવીસમુ છે પ્રશ્ન ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે બાવીસમું છે ભારતમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે અહીંયા ચાર ઓપ્શન આપેલું છે એ તમાકુ બી મગફળી સી જુવાર ડી રૂ ત્રેવીસમો પ્રશ્ન છે વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે તો એ દ્વિતીય બી પ્રથમ સી તૃતીય કે ડી આપેલ પૈકી એક પણ

લોકમાતાનું બહુમાન શા માટે આપ્યું છે છવ્વીસમો પ્રશ્ન છે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જાણવા મળે છે સત્યાવીસમું છે સૂપ એટલે શું અઠ્યાવીસમો પ્રશ્ન છે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે ઓગણત્રીસમો પ્રશ્ન છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો ત્રીસમો પ્રશ્ન છે અભયારણ્ય એટલે શું અને એકત્રીસમો પ્રશ્ન છે વારસો એટલે શું બત્રીસમું છે ભૂમિગત જળના ઉપયોગો જણાવો તેત્રીસમો પ્રશ્ન છે ગુજરાતના કાગળ ઉદ્યોગના ચાર કેન્દ્ર જણાવો ચોત્રીસ મો પ્રશ્ન છે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી પાંત્રીસ મો પ્રશ્ન છે ભાવ નિયંત્રણ માટે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે છત્રીસ મો પ્રશ્ન છે નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી શકો છો એના પછી જોઈએ આપણે વિભાગ સી કે નીચે આપેલા કુલ નવ પ્રશ્નોમાંથી કોઈપણ છ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે દરેક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે સડત્રીસમો પ્રશ્ન છે ગુજરાતના ગરબા અને ગરીબી વિશે સમજ આપો ગુજરાતના ગરબા અને ગરીબી વિશે સમજ આપો અડત્રીસમો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્યમંદિરનો પરિચય આપો ઓગણચાલીસમો પ્રશ્ન છે વન્યજીવોના વિનાશના કારણો જણાવો ચાલીસમો પ્રશ્ન છે વૃષ્ટિ જળસંચય વિશેની માહિતી આપો એકતાલીસમો પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવવાના કારણો લખો બેતાલીસમો પ્રશ્ન છે વિશ્વ શ્રમ બજાર વિશે નોંધ લખો તેતાલીસ પ્રશ્ન છે અભયમ યોજના શું છે સમજાવો ચુમ્માલીસ પ્રશ્ન છે અન્ન સુરક્ષા કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજનાની જોગવાઈઓ જણાવો પિસ્તાલીસમો પ્રશ્ન છે વૈશ્વિકીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો એના પછી છે વિભાગ ડી કે નીચે આપેલા પ્રશ્ન નંબર છેતાલીસથી થી એકાવનમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો તો પ્રશ્ન નંબર જે બાવન છે એ નકશા પૂર્તિનો છે તો જે ફરજિયાત છે દરેક ગુણ રહેશે પ્રશ્ન છે ખગોળશાસ્ત્ર અને વિશે સહવિસ્તાર લખો સુડતાલીસ પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા વિશે જણાવો અડતાલીસ પ્રશ્ન છે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે ગમે તે ચાર પ્રકારો પર નોંધ લખો ઓગણપચાસ પ્રશ્ન ઓગણપચાસ પ્રશ્ન છે ગ્રાહકોને વિ વિવિધ શોષણ થવા લાગ્યું છે આ વિધાન સમજાવો પચાસમું છે આતંકવાદની સામાજિક અસરો જણાવો એકાવનમ પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા બાળ અધિકારોનો સામનો કરવામાં આવ્યો છે પ્રશ્ન છે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો તો પહેલું આપેલું છે રણ પ્રકારની જમીન બીજું છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સણનું ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ અને ચોથું છે લોખંડ અને પોલાદનું ઉત્પાદન કરતું રાજ્ય ઝારખંડ તો અહીંયા એક સૂચના છે વિદ્યાર્થી માટે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ જે હોય એમના માટે છે પહેલું રણપ્રકારની જમીન કયા કયા રાજ્યમાં આવેલી છે બીજું છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ત્રીજું સણનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરતું રાજ્ય કયું છે ચોથું છે લોખંડ અને પોલાદ ઉત્પાદન કરતું રાજ્ય